हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज हूँ तमारी साथे शेर करीश एकदम बजार जेवो अने मोढ़ामां मुकताज ओगळी जाय एवो क्रीमी अने फक्त दूधमांथी बनावेला आइसक्रीमनी रेसिपी। तो आज आइसक्रीम बनावा माटे ना कोई क्रीम, ना कंडेन्स मिल्क, ना मिल्क पाउडर, ना इलेक्ट्रिक बीटर नी जरूर पड़शे। तो घर में रहेली वस्तुमांथी आपणे आज सॉफ्ट अने वेनिला फ्लेवरनो आइसक्रीम बनावीशुं। तो चालो शुरू करिए। तो एना माटे मैं अहीं एक लीटर दूध एक पेन में लई लीधुं छे अने ए उकळे एनी आपणे राह जोईए। ए उकळे अने थोड़ू आपणे घट थवा देवानुं छे। तो अहीं आपणे जे साइड में जो दूध चोंटतुं होय ए पण मलई बनी अने चोंटी जशे तो एने पण आपणे अंदर उमेरता जईशुं। तो जल्दी दूध आपणुं घाटुं थई जशे। तो बने त्यां सुधी आपणे दूध ज्यारे घाट करता होय त्यारे नॉनस्टिक पेन लेवानी। हवे आपणे मैं अँ थोड़ू दूध काचू लीधु छे, गरम नथी लीधु। तो एमा बे चमची जेटलो कॉर्नफ्लोर लऊं छूं। तमारी पासे कॉर्नफ्लोर न होय तो तमे अँ चोखानो झीणो दळेलो लोट लई शको छो, तो एनाथी पण तमारुं दूध घाटું થઈ જશે। तो આપણે અહીંયા દૂધ ઘાટું કરવા માટે જ કોર્નફ્લોરનો ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, ઉકળતા દૂધમાં આપણે જે તૈયાર કરેલો ગોળ છે કોર્નફ્લોરનું, તો એ બેટરને આપણે ઉમેરી દઈશું। હવે આપણે સતત ચલાવતા રહીશું, કેમ કે કોર્નફ્લોરનું જે બેટર છે એ આપણે ઉમેર્યું છે એટલે નીચે ચોંટી ન જાય એ આપણે ધ્યાન રાખી અને આ રીતે ચલાવતા રહીશું। અને સાઈડમાં જે ચોંટતું રહે છે એને પણ આપણે આ રીતે ઉખાડી લેવાનું અને અંદર ઉમેરતું જવાનું, જેથી દૂધ સરસ વધારે ઘાટતું જલ્દી થઈ જશે। અને મિત્રો, જ્યારે આપણે નોનસ્ટિક કડાઈ લઈશું તો દૂધ આપણે ઘાટું કરીશું તો નીચે પણ ઓછું ચોંટશે અને સાઈડમાં પણ ઓછું ચોંટશે। તો મિત્રો, આ રીતે જો તમે એક વખત ઘરે આઈસક્રીમ બનાવી લેશો તો બહારથી લાવતા ભૂલી જઈશો, એટલો સોફ્ટ અને ટેસ્ટી આઈસક્રીમ બને છે। અને હવે દૂધ ઘણું ઘાટું થઈ ગયું છે તો આપણે એમાં અડધો કપ જેટલું ખાંડ લઈશું। તો અહીંયા એક લીટર દૂધ સામે અડધો કપ ખાંડ લેવાની, તો એટલું માપ બરાબર છે। અને હવે આપણે ખાંડ ઓગળી જશે, એ થોડું પાણી થશે મિત્રો, એટલે દૂધને આ રીતે ચલાવતા હજી થોડું ઘાટું કરવાનું છે આપણે। સાઈડમાં ચોંટે એ પણ આપણે મિક્સ કરતા રહીશું અને આ રીતે આપણે દૂધને ઉકાળી અને ઘાટું કરવાનું, એટલે કે અડધું થઈ જાય ત્યાં સુધી આપણે ઘાટું કરી લઈશું। તો ઘણું બધું દૂધ આપણું ઘાટું થઈ ગયું છે, હજી થોડું આપણે ઘાટું કરી લઈએ। તો આ સોફ્ટ આઈસક્રીમ તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। આમાં આપણે ઘરે રહેલી સામગ્રીથી જ આઈસક્રીમ બનાવવાના છીએ। આ આઈસક્રીમ ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને એકદમ બહાર જેવો સોફ્ટ બનશે। તો મિત્રો, આપણું દૂધ ઉકળી અને અડધું થઈ ગયું છે, તો આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને સતત આ રીતે થોડું હલાવી અને ઠંડુ કરી દેવાનું। તો તમે, હું તમને બતાવી દઉં કે કેટલું થીક થઈ ગયું છે આપણું દૂધ। તો તમે જોઈ શકો છો ચમચીમાં પાછળ કોટિંગ થઈ જાય એટલું આપણે કટ કરવાનું અને હવે દૂધને આપણે ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આગળની એક પ્રોસેસ કરી લઈએ। અને હા મિત્રો, તમે જો આ રીતે એક વખત ઘરે આઈસક્રીમ બનાવશો તો તમે કોઈ પણ ફ્લેવરનો આઈસક્રીમ ઘરે આસાનીથી બનાવી શકશો। તો તમે ચોક્કસથી ઘરે આ આઈસક્રીમ ટ્રાય કરજો અને કેવો બને છે એ મને ચોક્કસથી જણાવજો। તો હવે આપણે દૂધ ઠંડુ થયું તો આપણું દૂધ વધારે ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આગળ આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। તો અહીંયા મેં એક બાઉલમાં ઘરની તાજી મલાઈ, અહીંયા 3 દિવસની મલાઈ હતી તો એ મેં દૂધ સહિત જ લીધેલી છે, તો એ એક બાઉલમાં હું લઈ લઈશ। અને હવે આપણે એને ઇલેક્ટ્રિક બીટર, એટલે કે ઇલેક્ટ્રિક બીટર જો તમારી પાસે ન હોય તો આજે હું તમને હેન્ડ બ્લેન્ડર જો બધાના ઘરમાં હોય છે તો એ લઈશું અને એનાથી આપણે ક્રીમને ફેંટી લઈશું। તો એકદમ ધીમું હોય એ બાજુ ચાલુ કરી અને આપણે ક્રીમને ફેંટી લેવાની છે આ રીતે। પણ મિત્રો, યાદ રાખવાનું બહુ વધારે નથી ફેંટવાનું, વધારે ફેંટશું માખણ આવી જશે ઉપર, કેમ કે આપણે ઘરની મલાઈ લીધેલી છે એટલા માટે।
तो हवे आपणे एमां 2-3 चमची जेटली खांड उमेरी लेवानी छे, कारण के अहींया आपणे खांड दूधमां એડ तो करी छे पण दूधना भागनी ज એડ करी छे। अहींया क्रीमना भागने आपणे थोड़ी दूध क्रीम एने के मलाईना भागने आपणे थोड़ी खांड उमेरी लईशुं 2 चमची। अने हवे सारी रीते आपणे बधुं मिक्स करी तो आ रीते मिक्स करी लीधुं छे थोड़ी वार ब्लेंडर चलावीने। अने हवे आपणे फ्लेवर माटे अहीं आपणे वेनिला फ्लेवरनो आइसक्रीम बनावी रह्या छीए, तो एमां आपणे 2 चमची जेटलो वेनिला फ्लेवरनो एसेन्स उमेरीशुं। અને અહીંયા જો તમે કોઈ પણ ફ્લેવરનો આઈસક્રીમ બનાવતા હોય તો એ ફ્લેવરનો તમે એસેન્સ ઉમેરી દેજો એટલે એ ફ્લેવરનો આઈસક્રીમ થઈ જશે। તો હવે આપણે જે દૂધ ઘટ કરેલું છે એમાં આ મલાઈના બેટરને ઉમેરી દઈશું અને એમાં પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ખાલી ચમચાથી જ મિક્સ કરવાનું છે અને મિક્સ થઈ જશે। તો હવે આપણે એને કોઈ બી જે કન્ટેનરમાં તમારે જમાવવું હોય એને એમાં આપણે ઉમેરી દઈશું। તો મિત્રો આપણે આઈસક્રીમ બનાવવા માટે 1 લિટર દૂધ લીધું હતું, તો અહીંયા આપણો કેટલો આઈસક્રીમ બને છે એ હું તમને બતાવી। હવે હું તમને આપણા જે આઈસક્રીમનું બેટર તૈયાર કર્યું છે એની હું તમને કેટલું ઘાટું થયું છે એ બતાવી દઉં। તો મિત્રો તમે જોઈ શકો છો ચમચાની પાછળ કેટલું કોટિંગ થઈ જાય છે। અને હવે આપણે જે ડબ્બામાં જમાવવું હોય એ કન્ટેનર લઈ લેવાનું, એટલે મેં અહીંયા એક ડબ્બો લીધો છે એરટાઈટ, તો આ એમાં હું બધું જ બેટર ઉમેરી દઈશ। તો આ રીતે બધું બેટર એમાં ઉમેરી દેવાનું। અહીંયા જો તમારે 2 ફ્લેવરનો કરવો હોય તો અડધા બેટરમાં તમારે કલર પણ ઉમેરી શકો છો અને 2 કલરનો આઈસક્રીમ પણ તૈયાર કરી શકો છો। હવે આપણે એમાં આઈસ ક્રિસ્ટલ ના આવે એના માટે મેં અહીંયા દૂધની થેલીને કટ કરી લીધી છે અને એની ઉપર આપણે રાખી દઈશું અને ઉપર આપણે ડબ્બાનું ઢાંકણ બંધ કરી દેવાનું। તો તમે જોઈ શકો છો 4 કલાક પછી આપણો આઈસક્રીમ બનીને તૈયાર છે, તો એને હું ખોલીને તમને બતાવું। આઈસક્રીમ આપણો બનીને તૈયાર છે, એને આપણે ડિમોલ્ડ કરી લઈએ। તો મિત્રો આસાનીથી એ ડિમોલ્ડ થઈ જશે, તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો આઈસક્રીમ આપણો બનીને તૈયાર છે। તો મિત્રો તમે ચોક્કસથી ઘરે બનાવજો। કેવો લાગ્યો આજનો વિડીયો એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલ પર તમે જો નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી આ મારા વિડીયો હું જ્યારે અપલોડ કરું તો સૌથી પહેલાં તમને જોવા મળે। તો મળીએ એક નવા વિડીયો સાથે નવી રેસીપી લઈને, ત્યાં સુધી